ગારિયાધરના રૂપાવટી ગામે સસ્તા અનાજની દુકાને અન્નોત્સવ કાર્યક્રમ ગોઠવી ઉત્સવની ઉજવણી કરવામાં આવી। રૂપાવટી સસ્તા અનાજની દુકાનમાં સંચાલક રાજદીપસિંહ ગોહિલ દ્વારા અન્નોત્સવ કાર્યક્રમ ગોઠવી ગરીબ લોકોને વિનામૂલ્ય અનાજ વિતરણ કરવામાં આવ્યું। તેમજ લાભાર્થી સાથે સીધો સંવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યો હતો। કોરોના જેવી ભયંકર મહામારીમાં ધંધા રોજગાર પડી ભાંગતા દેશના કોઈ પણ નાગરિક ભૂખ્યા ન સૂવે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી। તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારના કાર્યકરને 5 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રૂપાવટી ગામે ગરીબી રેખા હેઠળના પરિવારોને વિનામૂલ્ય અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું। અન્નોત્સવ કાર્યક્રમમાં આજરોજ રૂપાવટી ગામે રેશનિંગના સંચાલક એવા રાજપાલસિંહ ગોહિલે અહીંયા સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે, પ્રોજેક્ટ ગોઠવ્યો છે અને નાસ્તાની વ્યવસ્થા ગોઠવી છે। અને અત્યારે આ લાગણી લાઈવ મોદી સાહેબનું આપણે બધાને તમામને નિહાળવાનું છે અને આગેવાનો બધા પધાર્યા છે। તેમજ તે અહીંયા અત્યારે મફત આપણે કાર્યક્રમ પૂરો થાય પછી મફત અન્નનું વિતરણ કરવાનું છે। બસ હસ્તુ સાહેબ, આજનો આપણો આ કાર્યક્રમ અનોત્સવમાં આપણે આમંત્રણ આપી પધારેલ શ્રી ગારિયાધાર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિશ્રામભાઈ મુંજપરા તથા ગારિયાધાર તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ ફૂટ, યુવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભંડેરી સાહેબ તથા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ જયેશભાઈ કાકડિયા સાહેબ તથા શિક્ષકગણ ગ્રામજનો અને આમંત્રણને માન આપી પધારેલ રેશન કાર્ડ હોલ્ડરો નું અહીંથી આ સ્ટેજ પરથી સ્વાગત કરું છું। હવે આજનો આપનો આ કાર્યક્રમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો છે, જે ટૂંક સમયમાં જ આપણે અહીંયા પ્રોજેક્ટ મૂકેલ છે તેમાં મોદી સાહેબ લાઈવ થશે એટલે આપણે દેખાડીશું, જેમાં મોદી સાહેબ કાર્ડ હોલ્ડરો સાથે સીધો સંવાદ કરશે અને ભાજપ સરકારની યોજનાઓ વિશે જણાવશે। તો વિશેષ નહીં કહેતા હવે આપણે તાલુકા પંચાયત સદસ્ય શ્રી વિશ્રામભાઈ મુંજપરાને કહીએ કે આ કાર્યક્રમ વિશે થોડીક વાત કરે।